ચાલી કીધું છે. ટોપા જેવું નથી, ટોપા છે ટોપો. ગાઈસ આજે ફાઇનલી અમે જીબ્રાઈલ ભાઈ ના પીઝા ખાઈ લીધા, કારણ કે લાસ્ટ ટાઈમ એને જે ચેલેન્જ આપ્યો તો એ ચેલેન્જ હવે એને પૂરો કર્યો છે પીઝા ખવડાવીને. તો હજી કઈ ચેલેન્જ આપો મને. वित्तीय जोखिम की संभावना शामिल है और इसकी लत लग सकती है, कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें। हेलो गाइस, तो स्वागत है तुम्हारा बधाई नू अपनी आ व्लॉगनी चैनल मा. अने व्लॉगनी चैनल मा जो आपड़े आगर वधिए ने ए पहला फटाफट अपनी आ चैनल ने सब्सक्राइब कर दियो, बाकी बधुं आपड़ी उपर मूकी दियो, कारण के आपड़े तो पछी मौज करावता ज रहेशु. तो गाइस मारे तमने एक सवाल पूछवो छे, तमे अत्यार सुधी क्यारे गेमजी मा गेम रमी छे? अने जो तमे नथी रमी ने तो गेम रमी ने लाखो रूपया कमावानो मौको तमे गुमावी रह्या छो. अने हा, गेमजी नी अंदर ऑलरेडी क्रिकेट फेंटेसी तो हती ज, ए अलावा अत्यारे छे ने पोकर रमी जेवी कार्ड्स गेम रमी ने चंद मिनटो मा छे ने तमे लाखोपति बनी सको छो. अने हा, गेमजी नी अंदर क्रिकेट फेंटेसी तो हती ज, पण ए अलावा रमी अने पोकर जेवी कार्ड गेम रमी अने तमे थोड़ीक ज मिनिटो मा लाखोपति बनी सको छो. अने हा, तमे ऑफिस मा के कॉलेज ना फ्री टाइम मा तमे रिलेक्स थवा मांगता होय त्यारे तमे गेमजी नी अंदर जईने लूडो पूल अने केरम जेवी गेम रमी अने तमारो रिलेक्स टाइम ने पैसा कमावाना टाइम मा तमे फेरवी सको छो. अने हा, गेमजी नी अंदर रमी वाला बहु मोटू करवा जई रह्या छे के जे तमे अत्यारे कोईना मोढे सांभळू पण नहीं होय. तो जी हा, ए वात एम छे के 0% कमीशन उपर गेमजी वाला तमने रमी रमवा देशे. अने हा, कोई प्लेटफॉर्म कम्युनिकेशन चार्ज देवानो ज नहीं, 0%, एटले वधुमां वधु पैसा तमे कमाई शकशो. अने हा, गेम रमीने तमे जीतेली तमाम रकम एकदम सेफ अने सिक्योर द्वारा पेटीएम आईएमपीएस अने बैंक मां फक्त 5 मिनिट मां तमे ट्रांसफर करी शको छो. अने हा, फर्स्ट टाइम साइनअप करती वक्त तमने 10,000 सुधीनो बोनस मिली सके छे. अने हा, फर्स्ट टाइम डिपोजिट करती वक्त जो तमे मारो कोड यूज करशो YT50 तो तमने 50 नी उपर 100 रुपया बोनस मळशे. हा गाइस, तो हवे तमे राह केनी जोई रह्या छो, फटाफट आ एप्लिकेशन ने डाउनलोड करो जेनी लिंक नीचे डिस्क्रिप्शन मां आपेली छे. अने हा, आ एप्लिकेशन मां अवारनवार नवी नवी ઓફર્સો આવતી જ રહેતી હોય છે, તો ફટાફટ ઓફર્સનો લાભ ઉઠાવો, પૈસા કમાવો અને મોજ કરો. અને હાલો હવે આપણે આગળ વધીએ આપણા વ્લોગમાં, લેટ્સ ગો. તો ગાઈઝ, અત્યારે અમે આવી ગયા છીએ હેર સલૂનમાં. જે રીતે મેં તમને આગળ કીધું એમ કે હેરને જો લોંગ કરવા આવી છે તો એની કાંઈક ટ્રીટમેન્ટ તો કરવી પડશે. તો અત્યારે ઓલરેડી અમારા રાજાભાઈની ટ્રીટમેન્ટ ચાલે છે. ભાઈ, મારો વારો કઈ લેવો? હમણાં આવી જાય ને? તો વાંધો નહીં, તો ફટાફટ મારો લઈ લો. આમ આપણે શું કરશું આમાં, હેરમાં કંઈક કરવું હોય તો? કઈ વાંધો નહી, તો શું ક્યાં બોલતી પબ્લિક, સ્પા કરાવી નાખીએ? હાલો હાલો, વાંધો નહીં, સ્પા કરી દો, પછી તો આપણે લોંગ તો કરવા જ છે, એકવાર તો એક્સપેરિમેન્ટ કરવો જ છે. કારણ કે બચપનથી મને શોખ છે ગાઈઝ કે વાળને છે ને આમ લાંબા કરવાનો, તો ફાઇનલી હું અત્યારે મારું શોખ પૂરો કરવા જઈ રહ્યો છું. પછી જોઈએ, હારા લાગશે તો ઠીક છે, બાકી તો બીજા દી કપાવવા પડશે. આપી નાખશું, હા, 6-8 મહિનાની મહેનત કરશું. અત્યારથી જો ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે તો હાલો જલ્દી જલ્દી આપણો વારો લઈ ગયો સ્પામાં. ઓકે, તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન પર, એનું આપણે થોડું કટિંગ કરી નાખીએ. કટિંગ કરવા પેલા એને વોશ કરવા પડશે એવું આ ભાઈ કહે છે. તો હવે અત્યારે આપણા વાળ વોશ થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તમે બહુ મોડા છો,
થોડા એમાં એવું હતું કે તે એક તો 5:30 વાગે મને ફોન કર્યો, હા, અને અડધી કલાક મેં ફ્રેસ્તાવામાં કરી, અચ્છા, અને ચા પાણી પીધા, નાસ્તો કર્યો, હા, થોડી વાર તો લાગે ને એમ, અચ્છા, એટલું બધું કામ કરીને આવ્યા, તો યાર કામ તો જરૂરી છે, કામ કરો કે તો નામ કરો કે, ઓહો, હું વાત હું છે આ કઈ લગન બગન ગોઠવા છે કે શું સ્પા કરાવે ના ના લગન બગન ન ગોઠવા મારે છે ને એમાં એવું છે એક્ચ્યુઅલી માં મારે વાર હવે વધારવા છે આમ જીવડાલભાઈ ના વાર કેમ છે આમ લોંગ એવું મને સપનું છે એમ કે ભાઈ એવા વાર આમ વધારું એટલે અત્યારે વારની એને ટ્રીટમેન્ટ ચાલુ છે સૌપ્રથમ હું સ્પા કરી લઈશ સ્પા કરીને પછી વળી પાછા 2-3 મહિના વયા જાય તો વાર લોંગ થઈ જાય પછી કેરાટીન કે સ્મૂથનેસ કે જે કાંઈ કરી છી મને સલૂન વાળા ભાઈએ કીધું એ રીતે આપણે કરશું આરામ મસ્ત વાળ કરી દીધો મારા જેવા થશે મારા જેવા તમારે તો કુદરતી એકદમ સ્મૂથ અને સ્મૂથિંગ આવી જશે પછી એકદમ તમારો આ જે લેન્થ છે એ બરાબર થઈ જશે અને વાળને પોષણ પણ મળી જશે ઓકે ઓરંગભાઈ શું કેવું છે બસ મસ્ત મજાના વાળ કરી નાખવાના અને આ અમુક અમુક આપણે જે કલર્સ ને બધું યુઝ કરીએ છે તો આ સફેદ વાળ થાય છે એનું રીઝન શું છે એમાં આપણે જે જેથી તમારા વાળ ને નુકસાન થાય અને તાલ પડી જાય એટલે આપણે આજથી સ્પા કરાવું છું એમ નઈ આ સ્પા કરાવું છું તો આમાં જોજો મારા વાર બાર ખરી નો જાય એની 100% ગેરંટી હા તો વાંધો હા ગેરંટી આપવાની તો વાંધો નહીં બાકી અત્યારે આવડા વાર દેખાય છે ને કાલ સવારે ઉઠીશ તો ટકલો ના હોય હો ઉઠે હું 100% ગેરંટી લઉં હા તો વાંધો નહીં જીવડા જેવા વાર કરવાના છે ઉજરે ચમન જેવા નહીં ના 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 એની ગેરંટી હું લઉં છું ઓકે તો ચાલો કરી લઈએ સ્પા લેટ્સ સી તમે જોઈ શકો છો સ્પા થતા થતા કઈક આ ભાઈએ નવો લુક દે દીધો હેર નો હા કોમેન્ટ કરજો કેવી લાગે છે હા ફીલ તો થાય આ ટોપા જેવું કઈક પહેરાવી દીધું છે ના પેલી વાર કબીર સિંહ જેવી ફિલિંગ આવે આમ નો ભાઈ ને પૂછી આનાથી શું મતલબ શું થાય આનાથી હેર છે ને આપડા ડેમેજ થઈ ગયા હોય તો હેર પછી 10 મિનિટ તમને મસાજ કરવાનું મસાજ કરીને હેર વોશ કરીને પછી એની ઉપર 3 મહિના સુધી સીરમ માસ્ક અને શેમ્પુ યુઝ કરવાનો એટલે જેથી કરીને હેર નો ગ્રોથ વધે છે ડેન્ડ્રફ દૂર થાય છે અને હેર ડેમેજ થઈ ગયા હોય તે વ્યવસ્થિત થઈ જાય એટલે આ પ્રોસેસ કેટલી મિનિટ ચાલે છે આ પ્રોસેસ ઓછામાં ઓછી 20 મિનિટ ચાલશે તો 20 મિનિટ અતિકભાઈ મજા લે છે અતિકભાઈ આખું ફેસ જો તમે ગરમી ગરમી થઈ ગયું છે હલુ એલિયન નું આવ્યું હોય આકાશમાં એવું નથી લાગતું પબ્લિક તમે કમેન્ટ કરો મને કોઈ મિલ ગયા મૂવી યાદ આવી ગયું આ જોઈને તો ગાઈસ તમે જોઈ શકો છો મારી હેરની ટ્રીટમેન્ટ ચાલુ હતી તો જીવડાલભાઈ નહીં મન થઈ ગયું જીવડાલભાઈ અત્યારે દાઢી બરોબર છે તો એ અત્યારે દાઢી કરાવે જો એમાં એવું છે કે હું સલૂનમાં ગમે ત્યારે આવું ને એટલે આમ કોરે આમ કે છે ને કે આપણે ખાલી હાથે ન જવું જોઈએ એવી રીતના કાંઈક કાંઈક સગુન માટે કાંઈક ને કાંઈક કરાવવું પડે અચ્છા એ કાંઈક ને કાંઈક કરાવે છેલ્લે કાંઈ ન મળે તો રીલ્સ બનાવીને બહાર નીકળે હે ને બાકી કાંઈક તો કરવાનું હા
તો ગાઈસ તમે જોઈ શકો છો આના ફેસ ઉપર કઈક પીળું પીળું લગાડ્યું છે. શું લગાડ્યું છે? ફેસ પેક લગાડ્યું છે. એટલે એમ નહીં, આમ તમારે શું કરવાનું થાય છે? એટલા ગોરા છો તોય તમારે. એમાં એવું છે, મારે ખરેખર ખાલી વોશ કરાવવું હતું, તો ભાઈએ મને કીધું કે આપણે લગાવી લઈએ. તો મેં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવું ટ્રાય કરું છું, ક્યારેય ક્યાંય લગાવ્યું નથી. અચ્છા, અને હજી હું પહેલા જે પહેલી વાત ઉપર કાયમ છું, જે મેં પહેલા કહી દીધી. અચ્છા, કાંઈ વાંધો નહીં, ફેસ પેક કુછ લગાતે નહીં. જીવનમાં અનુભવ કરવો જરૂરી છે, તો ફર્સ્ટ ટાઈમ મને તો મુલતાની માટી જેવું ફીલ થાય છે. અચ્છા, કાંઈ વાંધો નહીં. એટલા ગોરા છો ને વરી પાછા ડબલ ગોરા નો, ઘરે વરી લાઈટ ની જરૂર ના પડે, તમારા અંજવા રાતી ને જ આમ રોશન રોશન હોય રૂમ એમ. તો ગાઈઝ આપડા હેર નું કામ થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. તમે જોઈ શકો છો એકદમ આમ સ્મૂથ હેર થઈ ગયા છે. અને અમારા જીવલાલ ભાઈ બી એકદમ જો બાબલા જેવા બની ગયા છે, ગોરા ગોરા. તો પેલા થી બાબલો જ છું. અચ્છા, પણ અત્યારે વધારે ગોરા લાગો છો નહીં ઓરંગભાઈ? શ્યોર હા, લગતા આમ લડકીઓ કા મારી ડાલો કે ક્યાં ક્યાં વાત હે. ભલે જે વાત હોય, બે ચાર વખાણ કરી દીધા એટલે ચાવા નહીં હાલે. તમારે આજે પીઝા ખવડાવવાના છે, કારણ કે ગાઈઝ તમને ખબર છે લાસ્ટ વ્લોગમાં અમે ચેલેન્જ કર્યો હતો 100 રૂપિયામાં. 100 રૂપિયામાં અમે જૂનાગઢમાં જીવીને દેખાડી દીધું, હવાર બપોર આંજ ખાઈ પીને મોજ કરીને, એક નંબર મોજ કરી નાખી. અને ચેલેન્જ હું જીતી ગયો છું, તો ચેલેન્જ હાર્યો એટલે હવે જીવડાલભાઈ પીઝા ખવડાવશે. તો આગળ હવે અહીંયાથી અમારે ડાયરેક્ટ જવાનું છે પીઝા ખાવા, તો કન્ટિન્યુ રહેજો આ વ્લોગમાં, કારણ કે અહીંથી અમે ડાયરેક્ટ જશું અજયભાઈ ને ફોન કરીને પીઝા પીઝા ખાવા. તો ચાલો જઈએ, લેટ્સ ગો. તો ગાઈઝ અત્યારે અમે અંદર આવી ગયા છીએ પીઝા સ્ટોર ની અંદર. જીવડાલભાઈ નર્વસ થાવ માં, થોડું ઘણું બિલ આવશે, ભોગવી લ્યો. અમારી સાથે છે ઋતિકભાઈ, રામાભાઈ, અભિભાઈ રાઇટર ડિરેક્ટર, એની બાજુમાં મોટા ડિરેક્ટર. આજો બધાય ભૂખા લાટ થયા છે. સુપર સુપર ટેસ્ટી. ઓકે ઋતિકભાઈ, બોલવું નથી, ખાવામાં જ ફોકસ એમ. હું તો આ શનિવાર ના દિની રાહ જોતો હતો આ પીઝા ની, પણ આજે મને મળ્યો, આજ મારા નસીબમાં લખ્યો હતો. અચ્છા, તમને તમારા પૈસા ના પીઝા ખાવશો કેવું લાગે જીવડાલભાઈ? બહુ મજા. બીજો વળી લઈ જાય. હાલો હાલો, હું તો શૂટ જ કરું છું, હું બી લઈ લઉં. ₹1,100 નો
પણ સારું કે ભાઈ તમે તમારો ચેલેન્જ પૂરો કર્યો, એને કીધું હતું કે હું હારી જઈશ તો બીજા ખવડાવી છું, આજે બધાને મને તો થી મારા અલાવા મારી આખી ટીમને તમે બીજા ખવડાવ્યા છે, એટલે મારો થેન્ક યુ થેન્ક યુ આવી આવી રીતે બીજા ચેલેન્જ આપતા રહ્યો અને હું જીતતો રહીશ અને આવી રીતે કંઈક ને કંઈક વસ્તુ ખાતો રહીશ અને પીઝા ખવડાવ્યા એને બદલ તમે આપણા બધાને ફોલો કરી દો, લિંક ડિસ્ક્રિપ્શનમાં સબસ્ક્રાઇબ બી કરી દેજો આપણી આ ચેનલને, તો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, ત્યાં સુધી બધાને બાય બાય ટાટા સી યુ ટેક કેર.